बुलेटिन में आपनुं स्वागत छे। हुं छुं पंकज। शुरुआत महत्वपूर्ण समाचारथी। सूरतने वधु एक सिद्धि मळी छे। गवर्नमेंट ऑफ इंडियाना स्वच्छ सर्वेक्षण 2021 अंतर्गत सूरतने एसबीएम वॉटर प्लस सर्टिफिकेशन मळ्युं छे। आ सिद्धि मेळवनार सूरत गुजरातनुं पहेलुं शहर बन्युं छे। आ सिद्धि सूरत अने तमाम सूरतीओ माटे गौरवनी वात छे। भारत सरकारना स्वच्छ सर्वेक्षण 2021 अंतर्गत सूरत ने एसबीएम वॉटर प्लस सर्टिफिकेशन मळ्युं छे। आ सिद्धि मेळवनार सूरत गुजरातनुं पहेलुं शहर बन्युं छे। सूरत अने तमाम सूरतीओ माटे आ गौरवनी वात छे। સુરતમાં બે કાચા મકાન તૂટ્યા છે, એકનું મોત અને ત્રણ લોકો ઘવાયા છે। સુરતના ઓલપાડના એરથાણ ગામની આ ઘટના છે, જ્યાં મોડી રાત્રે આ ઘટના બની હતી। બે કાચા મકાન તૂટી ગયા, એકનું મોત અને ત્રણ લોકો ઘવાયા છે। ઓલપાડના એરથાણ ગામે મોડી રાત્રે આ ઘટના બની। હળપતિવાસમાં બે કાચા મકાન તૂટ્યા હતા, મકાન ધરાશાયી થતા સાત લોકો દબાઈ ગયા હતા। આ ઘટનામાં ત્રણ વર્ષની બાળકીનું મોત થયું છે, ત્રણ ઘાયલ થયા છે। ઘાયલોને સ્મિમેર હોસ્પિટલમાં ખસેડાયા છે। जर्जरित मकान की दीवाल तूटता आ घटना बनी हती। तो सूरतना ओलपाड़ना एरथाण गाम में आ घटना बनी छे। वधु माहिती साथे संवाददाता केतन पटेल अमारी साथे जोड़ा छे। केतन, बे काचा मकान तूटिया छे, हाल त्यां शुं स्थिति जोवा मळी रही छे? જી પંકજ, ચોક્કસ વાત કરો। સુરત જિલ્લાના એરથાણ ગામે મોડી રાત્રે ઘટના બનવા પામી હતી। હળપતિવાસની અંદર બે કાચા મકાનો તૂટી પડતા સાત જેટલા લોકો એ મકાનની દિવાલ નીચે દબાઈ જવા પામ્યા હતા। પરંતુ ઘટનાની એક કરુણાંતિકતા એ છે કે એ ઘટનાની અંદર ત્રણ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય જયારે ઘટનાની અંદર ત્રણ લોકો ઈજાગ્રસ્ત હતા આ સુરતની સ્વિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી, તો અન્ય જે બીજા ઈજાગ્રસ્ત હતા તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી છે। અને જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થયા બાદ બંને મકાનો તૂટી પડ્યા હતા। અને સ્થાનિકોએ અવારનવાર જર્જરિત આવાસ બાબતે તલાટી અને સરપંચને પણ અનેકવાર ફરિયાદો કરી છે, પણ વહીવટી તંત્ર એટલે કે સરપંચ અને તલાટીના પેટનું પાણી નહીં હતા। આજે ત્રણ વર્ષની બાળકીનું એક કરુણાંતિક મોત થવા પામ્યું છે, જે સાત લોકોને ઈજા થવા પામી છે હાલ તો। પંકજ જી, કેતન આભાર સમગ્ર માહિતી આપવા માટે। વાત હવે નિવાસી તબીબોની। નિવાસી તબીબોની હડતાળમાં તડા પડ્યા છે। ત્રણ શહેરમાં હડતાળ સમેટાઈ ગઈ છે, જ્યારે ત્રણ શહેરમાં હડતાળ હજુ પણ યથાવત છે। અમદાવાદ, સુરત અને વડોદરામાં તબીબોની હડતાળ યથાવત છે, જ્યારે જામનગર, ભાવનગર અને રાજકોટમાં હડતાળ સમેટાઈ ગઈ છે। છેલ્લા બે દિવસથી ચાલી રહ્યો છે બેઠકોનો દોર। આજે નિવાસી તબીબોની હડતાળનો નવમો દિવસ છે, ત્યારે બંને તબીબો જે છે બંને શહેરોમાં તેમાં તડા જોવા મળ્યા છે। ત્રણ શહેરોમાં તબીબોની હડતાળ સમેટાઈ ગઈ છે, જ્યારે અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં હજુ પણ તબીબો હડતાળ પર છે। તો અમદાવાદ, સુરત અને વડોદરામાં તબીબોની હડતાળ છે। ત્રણ નિવાસી તબીબો હડતાળ પર ઉતર્યા છે, તેમની જે પડતર માગણી છે તેના ઉપર હજુ સરકારે કોઈ નિષ્કર્ષ નીકાળ્યો નથી અને તેના કારણે આ હડતાળ હજુ પણ અમદાવાદ, વડોદરા અને સુરતમાં સમેટાઈ નથી। જ્યારે જામનગર, ભાવનગર અને રાજકોટ આ ત્રણ શહેરોમાં જે નિવાસી તબીબો છે જેઓ હડતાળ પર હતા તેમની હડતાળ સમેટાઈ ગઈ છે। છેલ્લા બે દિવસથી ચાલી રહ્યો છે બેઠકોનો દોર, પરંતુ કેટલાક શહેરોમાં તબીબો સાથેની જે મસલત છે એ રંગ લાવી છે, તો કેટલાક શહેરોમાં હજુ પણ કોઈ નિષ્કર્ષ આવ્યો નથી અને તેના કારણે આ ત્રણ શહેરોમાં હડતાળ સમેટાઈ છે અને ત્રણ શહેરોમાં હજુ પણ હડતાળ યથાવત છે। સાબરકાંઠાના ઈડરમાં આજે બંધનું એલાન છે। ઈડરગઢમાં ખનન અટકાવવા માટે આ બંધનું એલાન આપવામાં આવેલું છે। ઈડરમાં રોજગાર ધંધા આજે બંધ રહ્યા। ઈડરગઢને બચાવવા વેપારીઓએ દુકાનો બંધ રાખી છે। માર્કેટયાર્ડ, બાર એસોસિએશન સહિત સંગઠનોનો ટેકો છે। જિલ્લાના મોટાભાગના સંગઠનો આ બંધમાં જોડાયા છે। તો સાબરકાંઠાના ઈડરમાં આજે બંધનું એલાન છે। ઈડરગઢમાં ખનન અટકાવવા માટે બંધનું એલાન આપવામાં આવ્યું છે। ઈડરમાં રોજગાર ધંધા આજે બંધ રહ્યા છે। ઈડરગઢને બચાવવા વેપારીઓએ દુકાનો બંધ રાખી છે। માર્કેટયાર્ડ અને બાર એસોસિએશન સહિતના સંગઠનોએ પણ ટેકો આપ્યો છે। જિલ્લાના મોટાભાગના સંગઠનો આ બંધમાં જોડાયા છે।
तो साबरकांठाना ईडरमां आजे बंधनुं एलान छे त्यारे आजे बजारो स्वयंभू बंध जोवा मळी रह्या छे। ईडरगढ़मां जे खनन थई रह्युं छे गैरकायदे खननने रोकवा माटे लगातार घणा समयथी अहींना स्थानिको अने वेपारीओ पण માગણી કરી રહ્યા છે કે ઈડરગઢને બચાવવો જોઈએ અને આ જે ખોટી રીતે ખનન થઈ રહ્યું છે તેને અટકાવવું જોઈએ, પરંતુ તેમાં કોઈ જ પ્રગતિ જોવા ન મળતા હાલ ઈડરમાં રોજગાર ધંધા બંધ રાખીને એક વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। ઈડરગઢને બચાવવા વેપારીઓએ દુકાનો બંધ રાખી છે, જેમાં માર્કેટયાર્ડ, બાર એસોસિએશન અને અલગ અલગ સંગઠનોએ પણ આ બાબતને ટેકો આપ્યો છે। મોટાભાગના સંગઠનો બંધમાં જોડાયા છે। ત્યારે જોઈ શકાય છે કે ઈડરગઢના સમર્થનમાં જે વેપારીઓ છે તેમણે સ્વયંભૂ બંધ રાખી છે દુકાનો। વધુ માહિતી સાથે સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાયા છે। ઈશાન, ઈડરગઢને બચાવવા માટે વેપારીઓ ઘણા સમયથી એક લડત આપી રહ્યા છે, ઘણી વખત રેલીઓ પણ થઈ છે, આ ગઢને બચાવવા માટે શું માંગણીઓ થઈ છે, શું અત્યાર સુધી કાર્યવાહી થઈ છે વહીવટી તંત્ર દ્વારા? જી ચોક્કસ, કે ખાસ કરીને વાત કરવામાં આવતી ઈડરિયો ગઢ જે ખનન થયું છે, ખનન બંધ કરવા માટે છેલ્લા 2.5 વર્ષથી આજે આંદોલન ચાલુ રહ્યું છે। વચમાં તો ખનન પણ બંધ થઈ ગયું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમય, છેલ્લા 1-2 મહિનાથી જે ખનન ફરીથી શરૂ થતા ઈડર ગઢવાસીઓમાં પણ રોજ જોવા મળે છે, જેને લઈને ઈડર ગઢ પ્રેમી સહિત સ્થાનિક સંગઠનો, વિવિધ લોકો, વિવિધ સંગઠનો દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને આજે ઈડર સ્વયંભૂ બંધ છે। તો આપણી સાથે કેટલાક ઈડરવાસીઓ અને ઈડર ગઢ પ્રેમી પણ જોડાય છે, તો આપણે એમના પાસેથી જાણીશું કે શું માંગણીઓ છે અને ઈડર બંધ રાખવાનું કારણ શું છે। અમારું આપણે ઈડરની જે સરવાળા જે સુવિધા છે બરાબર, જે જળવાઈ રહે, આજે ખનન થઈ રહ્યું છે એ બંધ થાય અને ઈડર ગઢ જેમ ગિરનાર છે એવું એનું એ વિકાસ થાય એના માટે અમે સંપૂર્ણ બંધ આપીએ છીએ। ચોક્કસ, કે ખાસ કરીને વાત કરવામાં આવી હતી જે ઈડરિયો ગઢ છે, ઈડરિયો ગઢનું ખનન બંધ થઈ જાય તે માટેનું જે આયોજન કરવામાં આવ્યું હતું ને આજે સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું, તો આપણા જે સાથે ઈડર ગઢ પ્રેમી જોડાઈ ગયા છે, તો આપણે એમને પાસેથી જાણીએ છીએ શું માગણીઓ છે અને ખનન બંધ થવું જોઈએ કે ના થયું, શું માગણીઓ છે સરકારે શું કર્યું? અમારું કહેવું એક છે કે આ ઈડરિયા ગઢ એક અસ્મિતા છે, એક ધરોહર છે, તો આ ઈડરિયા ગઢ ઉપર પ્રવાસન તરીકે એને ડેવલપ કરવામાં આવ્યું, માઇનિંગથી માત્ર અને માત્ર પર્યાવરણને નુકસાન થાય છે, જો આ ઈડરિયા ગઢને પ્રવાસન તરીકે વેગ આપવામાં આવે તો અહીંના રોજગાર પણ વધે અને અહીંની સંસ્કૃતિ પણ જળવાઈ રહે તેવું છે। ચોક્કસ, ખાસ કરીને એટલે હાલ તો ઈડર ગઢના જે તમામ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ તેમાં ઈડર ગઢ બંધ છે, સંપૂર્ણ ઈડર શહેરમાં બંધ છે, તો તમામ દ્રશ્યોનો તમારી વેપારી મંડળ, બાર એસોસિએશન દ્વારા પણ બંધમાં જોડાયા છે, તમામ લોકોએ સમર્થન રાખ્યું છે અને આજે સ્વયંભૂ ઈડર આટલું બંધ છે જે માત્ર ને માત્ર જે પ્રાચીન ધરોહર છે ઈડરિયો ગઢ છે એને બચાવવા માટે। ઈશાન, જે રીતે આપે જણાવ્યું કે 2.5 વર્ષથી ઈડરિયો ગઢ બચાવવા માટે લડત ચાલી રહી છે, એક અભિયાન છેડવામાં આવ્યું છે, તો ધારાસભ્યો શું કહે છે? ત્યાંના જે સાંસદ છે દીપસિંહ રાઠોડ, તેમણે બચાવ માટે કોઈ આગળ નથી આવ્યા, પ્રતિનિધિઓ શું કરે છે આ બાબતને લઈને? ચોક્કસ, કે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઈડરના સ્થાનિકો ઈડર ગઢ પ્રેમીઓ છે, પીએમ સુધી પણ રજૂઆત કરી ચૂક્યા છે, કે મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કર્યા છે, રૂબરૂ મુલાકાતો પણ કરી ચૂક્યા છે, પરંતુ હજી સુધી એનો કોઈ નિવેડો આવ્યો નથી, તેના કારણે ન છૂટકે ઈડર ગઢ વાસીઓ પોતે જાતે જ હવે તો એમ ધારી દીધું છે કે અમે જાતે જ અમારી રીતે ઈડરિયો ગઢ બચાવશું, એટલે પોતે જાતે જ સ્થાનિકો અને ઈડર ગઢ પ્રેમીઓ અને જે સંગઠનો છે એ ગઢ બચાવવા મેદાને ઉતર્યા છે। પંકજ જી, ઈશાન આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો ઈડરમાં જે રીતે ખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે, ઘણા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે, જેના ઉપર કોઈ રોક નથી અને તેના કારણે જ ઈડરના લોકોએ 2.5 વર્ષ થઈ ગયા આ લડત ચલાવીએ, પરંતુ કોઈ જ પરિણામ નથી આવી રહ્યું અને એટલા માટે જ ઈડરિયો ગઢ બચાવવા માટે હવે મુહિમ ચાલી છે, બજારો બંધ રહ્યા છે, આજે સ્વયંભૂ માર્કેટો બંધ રહ્યા છે, અલગ અલગ સંગઠનોએ પણ આ બંધને સમર્થન આપ્યું છે। કોરોના સંક્રમણને